विद्यार्थी मित्रों नमस्कार, जय स्वामीनारायण। हूँ प्रवीण पटेल, आप सबनो हार्दिक स्वागत करू छू। आपणे चेप्टर करजो अने चेप्टर सात नी अंदर जे पहेलो पॉइंट छे त्रिकोण, तो चेप्टर नाम छे त्रिकोण। तो विद्यार्थी मित्रों त्रिकोण विषे तमे आगळना धोरणनी अंदर भणता आव्या छो, बराबर, के तमे ए त्रिकोण एटले शू, त्रिकोण ने केटला अंगो होय, बराबर, त्रिकोण नी व्याख्या शू थाय। तो अहीं आपणे त्रिकोण नी व्याख्या समझी। तो त्रिकोण नी व्याख्या एवी छे के आनी अंदर त्रण रेखाओ जे छे, एक रेखा एबी रेखा छे, बीजी बीसी रेखा छे अने तीजी एसी रेखा छे। त्रणे रेखाओ परस्पर छेदवाथी बनती जे बंद आकृति जे छे, आ बनती बंद आकृति जे छे एने आपणे त्रिकोण कहेवाय। व्याख्या, त्रण रेखाओ परस्पर छेदवाथी बनती बंद आकृति ने शु कहेवाय छे, त्रिकोण कहेवाय छे। त्रणनी अंदर आकृतिनी अंदर जो तो त्रिकोणना अंगो केटला, तो त्रिकोणना कुल छ अंगो छे। कुल छ अंगो, क्या छ अंगो? तो त्रण बाजुओ छे अने त्रण खूणाओ। त्रण बाजु कई कई? तो त्रिकोणना कुल छ अंगो छे। त्रिकोणना कुल छ अंगो छे। क्या छ अंगो? तो पहले त्रण बाजु, विद्यार्थी मित्रों बाजु कई कई? तो एबी बीसी अने एसी। तो एबी बीसी अने एसी लखो अथवा सी लखो। त्रण खूणाओ, तो त्रण खूणाओ क्या क्या विद्यार्थी मित्रों? तो खूणो ए कहेवाय, खूणो बी अने खूणो सी। ખૂણા એને આર્ધમાં બોલાય બી એ સી, ખૂણા બી ને એ બી સી અને ખૂણા સી ને એ સી બી પણ કહેવાય, પણ અહીં આપણે ખૂણા એ આગળ આપણે અહીંયા એક જ ખૂણો બતાવ્યો છે, ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી। તો ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી, તો ત્રિકોણના કુલ છ અંગો છે। ત્રણ બાજુ, કઈ ત્રણ બાજુ? એ બી બી સી અને એ સી। ત્રણ ખૂણાઓ કયા કયા વિદ્યાર્થી મિત્રો? તો ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી। આમ ત્રિકોણના કુલ છ અંગો છે। ત્રિકોણના અલગ અલગ પ્રકારો આગળ ધોરણની અંદર ભણી ગયેલા છે વિદ્યાર્થી મિત્રો, કે કાટકોણ ત્રિકોણ હોય, લઘુકોણ ત્રિકોણ હોય, ગુરુકોણ ત્રિકોણ હોય, પછી અહીંયા સંબાજ ત્રિકોણ। સંબાજ ત્રિકોણ કોને કહેવાય? કે જેની ત્રણે ત્રણ બાજુના માપ સરખા હોય, કે આ ત્રણ 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 હોય, તેને સંબાજ ત્રિકોણ કહેવાય। સમદ્વી બાજુ, સમદ્વી એટલે કે જેની બે બાજુ સરખી હોય એને સમદ્વી બાજુ ત્રિકોણ કહેવાય, બરાબર। એવી રીતે એટલે સમબાજુ, સમદ્વી બાજુ, સમબાજુની અંદર ત્રણે ત્રણ બાજુ સરખી હોય, સમદ્વી બાજુની અંદર માત્ર બે બાજુ સરખી હોય, બરાબર, તો એને સમદ્વી બાજુ ત્રિકોણ કહેવાય। હવે એકરૂપ આકૃતિઓની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એ પોઈન્ટ મેઇન છે એકરૂપ, બરાબર। તો એકરૂપ આકૃતિઓ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો એકરૂપ આકૃતિઓ એટલે શું? તો જે આકૃતિઓના અંગોના માપ, જે આકૃતિઓના અંગોના માપ અને આકાર એ સરખા હોય, બરાબર, સમાન હોય, તો તેને એકરૂપ આકૃતિઓ કહેવાય। દાખલા તરીકે આ બંને આ વર્તુળ છે, તો જો વર્તુળ બંનેનો આકાર વર્તુળ જ છે, આકાર અને માપ, માપ વર્તુળનું, વર્તુળની અંદર માપ કયું હોય વિદ્યાર્થી મિત્રો? તો ત્રિજ્યા હોય। તો આ ત્રણ સેમી અને આ પણ ત્રણ સેમી, આ બંને આકૃત, બંને વર્તુળો જે છે એ એકરૂપ આકૃતિઓ કહેવાય। દાદર કે બે બંગડી હોય, દાદર એક બંગડી પર બીજી બંગડી મૂકી દઈએ અને બંને બંગડી બંધ બેસતી આવતી હોય, કે બંને બંગડી એ એકરૂપ ગણાય। એવી રીતે ચોરસની વાત કરીએ, તો આ ચોરસ અને આ ચોરસ એકરૂપ છે, બંનેનો આકાર સરખો છે, અને બાજુ સમજો કે આ બે સેન્ટીમીટર હોય, આપણ બે એટલે દરેક બાજુ ચોરસ ની બધી બાજુઓ સરખી જ હોય, બરાબર। તો આ ચોરસ, બંને ચોરસ એ એકરૂપ આકૃતિઓ છે। તો એકરૂપ આકૃતિઓ એટલે શું? તો જે આકૃતિઓના અંગોના માપ અને આકાર એ સરખા હોય, અંગો એટલે બાજુ હોય, ખૂણાઓ હોય, બરાબર, એ વર્તુળ માટે ત્રિજ્યા છે, તો એ
समान हो तो तेने एक रूप आकृतियों कहवाय। बराबर अहीं आपणे विद्यार्थी मित्रों त्रिकोणनी एकरूपतानो अभ्यास करवानो छे। तो त्रिभुज त्रिकोण एकरूप क्यारे कहेवाय तो एना माटेनी शरत छे, एना माटेनी શરતો આવે છે। તો જ્યારે આપણે બે ત્રિકોણ એકરૂપ ક્યારે કહેવાય? બરાબર, તો કે બે ત્રિકોણની કોઈ સંગતતા માટે અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓના માપ સરખા હોય, ટૂંકમાં અનુરૂપ અંગો સરખા હોય તો બંને ત્રિકોણો એકરૂપ કહેવાય। અનુરૂપ અંગો એટલે ધારો કે અહીંયા આપણે એ બી લઈએ, ત્રિકોણ એ બી સી, તો ડી ઈ એફ, તો એ બી ને અનુરૂપ બાજુ આપણે અહીંયા ડી છે તો એનું માપ અહીંયા પાંચ છે, અહીંયા પણ પાંચ છે। બીસી ને અનુરૂપ કયું છે? ઈએફ છે, તો બીસી છ, તો ઈએફ પણ છ છે। એવી રીતે એસી ને અનુરૂપ ડીએફ છે, તો આ સાત, તો આ પણ સાત। બરાબર, અને એ પ્રમાણે આ શિરોબિંદુના આધારે આપણે સંગતતા એ જોડે એ ખૂણો જો તો એ ખૂણો કેટલો છે? પચાસ, ડી પણ પચાસ, બી સાઈઠ, તો ઈ પણ સાઈઠ, સી સિત્તેર, તો એફ પણ સિત્તેર। એટલે એને સંગત ડી કહેવાય, એટલે એ બિંદુ જે છે શિરોબિંદુ આનું એ ડી ને સંગત છે। શા માટે વિદ્યાર્થી મિત્રો? આ પણ પચાસ, તો આ પણ પચાસ, તો એ જોડે ડી આવે। એવી રીતે બી સાઈડ છે તો એ પણ સાઈડ છે, તો બી જોડે ઈ આવે। બરાબર, અને સી સિત્તેર, તો એફ પણ સિત્તેર, તો સી જોડે એફ આવે। એટલે સંગતતા આ રીતે મળે કે એ બી સી લો તમે તો એ જોડે ડી, તો ડી લખવાનું, બી સાઈડ, તો બી જોડે ઈ, તો ઈ લખવું પડે, અને સી સિત્તેર, તો એફ સિત્તેર માટે એફ, એટલે ડી ઈ એફ। જે રીતે અનુરૂપ અંગો સરખા થતા હોય એ પ્રમાણે અહીંયા સંગતતા આવે વિદ્યાર્થી મિત્રો। બરાબર, એટલે એબીસી સંગત ડીઈએફ માટે શું સરખું છે જોઈએ, તો પહેલી બાજુ સરખી છે, તો આપણે લખીશું બાજુ કઈ સરખી, તો બાજુઓની અંદર કઈ બાજુ સરખી છે? તો એબી બરાબર ડી, એબી બરાબર ડી, બીસી બરાબર ઈએફ, અને એસી બરાબર ડીએફ। એવી જે ખૂણાઓની વાત કરીએ તો ખૂણાઓ કયા કયા છે? તો ખૂણાઓ એ ને અનુરૂપ ખૂણો ડી, એ બરાબર ખૂણો ડી, ચાલો એવી રીતે બી ને અનુરૂપ ખૂણો કયો છે? ઈ, તો બી બરાબર ઈ છે, અને સી ને અનુરૂપ ખૂણો એફ છે, તો સી બરાબર એફ। તો આ રીતે અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણાઓ સરખા થયા, એટલે આપણે કહી શકાય કે બંને ત્રિકોણો એકબીજાને એકરૂપ છે, સમાન છે। બરાબર, બે ત્રિકોણો એકરૂપ છે, તો એબીસી અને ડીઈએફ એકરૂપ છે, તો એના સંકેતની અંદર ત્રિકોણ એબીસી વચ્ચે બરાબર તો ખરું જ, વચ્ચે બરાબર ખરું, પણ એકરૂપતા માટે વચ્ચે આ રીતે સંકેત બતાવવામાં આવે છે, એને એકરૂપતા કહેવાય। ત્રિકોણ એબીસી એકરૂપ ડીઈએફ, તો બંને ત્રિકોણો એકરૂપ ક્યારે થાય વિદ્યાર્થી મિત્રો? તો અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓના માપ એ સરખા થાય તો બંને ત્રિકોણો એકરૂપ કહેવાય, એનો સંકેત માહિતી બતાવવા ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ। હવે બંને ત્રિકોણો એકરૂપ બને તે માટે ઓછામાં ઓછા જે આપણને ત્રણ અંગો જે છે એ ત્રણ અંગો સરખા આપેલા હોય એના આધારે પણ કયા કયા અંગો સરખા આપેલા હોય તો બંને ત્રિકોણો એકરૂપ બને તેના માટેની પાંચ શરતો છે વિદ્યાર્થી મિત્રો। ત્રિકોણની એકરૂપતાની શરતો, ત્રિકોણની એકરૂપતાની શરતો, તો ઓછા ઓછા આપણે ત્રણ અંગો સરખા બે હોય ત્રિકોણો વચ્ચે તો બંને ત્રિકોણો એકરૂપ બને એ માટેની પાંચ શરતો છે। પહેલી શરત છે બા ખૂબા, બરાબર,
बा खूबा बाजू खूणो बाजू एने शू कहेवाय बा खूबा खूब आखू तो खूणो बाजू खूणो खूणो बाजू खूणो बाजू अहिया खूणो बाजू खूणो खूणो बा एटले बाजू बा 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 बाजू 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 खूबा तो खूणो खूणो बाजू खूणो पी खूणो बाजू काठखूणो कर्ण बाजू खूणो कर्ण अने बाजू काठखूणो कर्ण अने बाजू आवी पांच शरतो ना आधारे बे त्रिकोण एकरूप करी शकाय अने आ शरतोनु पालन थाय આટલી વસ્તુ આપેલી હોય અને બંને ત્રિકોણો જયારે એકરૂપ સાબિત થાય તો તેના અનુરૂપ અંગો બાકીની જે બાજુ આપી ન હોય અને ખૂણો આપેલ ન હોય એ પણ અનુરૂપ અંગો પણ સરખા થાય તો એને આપણે સીપીસીડી નો નિયમ કહેવાય સીપીસીડી ક્યારે આ પાંચ શરતોનો ગમે તે શરતનો આધારે બે ત્રિકોણો એકરૂપ થઈ જાય અને પછી બાકીના અંગો આપણે એકરૂપ છે એને આપણે બંને એકરૂપ ત્રિકોણો બન્યા એટલે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પણ સરખા હોય એટલે ઇંગ્લિશની અંદર સીપીસીડી એટલે કોરેસ્પોન્ડિંગ પાર્ટસ ઓફ કોંગ્રુએન્ટ ટ્રાયંગલ્સ એટલે એકરૂપ ત્રિકોણ ટ્રાયંગલ્સ ટ્રાયંગલ્સ એટલે ત્રિકોણ કોંગ્રુએન્ટ એટલે એકરૂપ ત્રિકોણના કોરેસ્પોન્ડિંગ એટલે અનુરૂપ અંગો એટલે બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા પછી એના અનુરૂપ અંગો સરખા થાય એકરૂપ ત્રિકોણ ના અનુરૂપ અંગો ગુજરાતીમાં એકરૂપ ત્રિકોણ ના અનુરૂપ અંગો એકરૂપ ત્રિકોણ ના અનુરૂપ અંગો કહેવામાં આવે છે ટૂંકમાં સીપીસીડી કહેવામાં આવે છે હવે આ પાંચે પાંચ શરતો આપણે આકૃતિ દ્વારા સમજવા વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન વિદ્યાર્થી મિત્રો બે ત્રિકોણ એકરૂપ હોવા માટેની પાંચ શરતો બરાબર જેની અંદર કેટલાક પ્રમેયનો પણ સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો પણ એ પ્રમેય આપણે સાબિત કરવાના નથી બરાબર આપણે જે પ્રમેય 7.2 છે એ પ્રમેય તમને કરાવીશું એ ધ્યાન આપો એ બાદ ત્રણ પાંચ શરતો કઈ કઈ તો બાખુબા ખુબાખુ બા 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 ખુખુબા અને કાકબા તમને સમજાવ્યું કે બા ખુબા એટલે બાજુ ખૂણો બાજુ બરાબર તો બે ત્રિકોણ આપેલા છે ત્રિકોણ એબીસી છે અને ત્રિકોણ ડીઈએફ છે એની અંદર તમે વાત કરી કે ત્રણ વસ્તુ આપણને ત્રણ અંગો એ આપણને સરખા આપેલા છે તો કયા ત્રણ અંગો સરખા હોય તો બે ત્રિકોણો આપણને એકરૂપ બની શકે તો અહીંયા ત્રિકોણ એબીસી જે છે અને ત્રિકોણ ડીઈએફ તો એની અંદર કઈ બાજુ સખી છે તો એ બી અને ડી સખી છે બી અને ઈ સરખો છે બી સી અને ઈ એફ સરખા છે બાજુના માપ આમાં કઈ આપણે માપને દોરવાના નથી આપણે અનુકૂળતાએ આપણે એમના આશ્રય જ ત્રિકોણ દોરી અને સમજાવવાનું છે બરાબર તો આની અંદર વ્યાખ્યા બાખુબા એટલે શું તો બે ત્રિકોણની વચ્ચે બે બાજુ કઈ તો એ બી અને ડી સરખી અને બી સી અને ઈ એફ બે ત્રિકોણો વચ્ચે બે બાજુ અનુરૂપ બે બાજુઓ અને અંતર્ગત ખૂણો અંતર્ખૂણો એટલે શું તો બે બાજુ ધારી એ બી અને બી સી એનો અંતર્ગત ખૂણો કયો આવે બી ડીઈ અને ઈ એફ વચ્ચેનું શિરોબિંદુ જેમાં કોમન આવતું હોય એનો અંતર્ગત ખૂણો કહેવાય તો ડીઈ અને ઈ એફ એનો અંતર્ગત ખૂણો કયો છે ઈ તો બે ત્રિકોણો વચ્ચે બે બાજુઓ અને અંતર્ગત ખૂણો
એટલે અનુરૂપ ત્રણ અંગો જો સરખા હોય તો બંને ત્રિકોણો એકરૂપ થાય વિદ્યાર્થી મિત્રો બરાબર તો બે અહીંયા આપણે લખી શકાય કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ DEF માં શું સરખું છે તો એ બી બરાબર DE શા માટે આ ચાર તો આપણ ચાર બી અને ખૂણો વચ્ચે બી બરાબર ખૂણો ઈ શા માટે સરખો આ 70 તો આપણે આ 70 લીધો આપણે અને બાજુ BC બરાબર EF બાજુ ખૂણો બાજુ એટલે બે બાજુઓ અને અંતર્ગત ખૂણો સરખો હોય તો માટે સંગતતા પ્રમાણે ABC સંગત DEF એકરૂપતા થાય એકરૂપતા થાય અને બંને ત્રિકોણો એકરૂપતા થાય બરાબર આ શરતને શું કહેવાય છે બાકુબા તો બાકીના બાજુઓ અને બાકીના ખૂણા પણ સરખા થાય તો બાકીના ખૂણા આપણે વાત કરીએ CPCD બરાબર કોરસ્પોન્ડિંગ પાર્ટસ ઓફ કોંગ્રુએન્ટ ટ્રાયંગલ્સ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો તો C નું જે અને EF નું માપ સરખું થાય AC અને DF પણ સરખા થાય સના આધારે CPCD ના આધારે આપણે કહી શકીએ કે માટે બે ત્રિકોણ એકરૂપ થાય સના આધારે બાકુબા આધારે તો AC બરાબર DF થાય C બરાબર AF થાય એ માપદંડ જે હોય શકે ચલો હવે ખૂબાખૂબ શરત તો ખૂણો બાજુ ખૂણો તો બે ત્રિકોણો જે છે અહીંયા એક ત્રિકોણ ABC છે બીજો ત્રિકોણ DEF છે તો બે ત્રિકોણની અંદર બે ખૂણાઓ અહીંયા A અને D B અને E અનુરૂપ બે ખૂણાઓ અને અંતર્ગત બાજુ જ્યારે અહીંયા અંતર્ગત બાજુ હતું અંતર્ગત ખૂણો હતો અહીંયા અંતર્ગત બાજુ છે બે ખૂણાઓ અને એની અંતર્ગત બાજુ કઈ આવે AB ખૂણો A એટલે BAC કહેવાય ખૂણો B એટલે ABC તો આ બે ખૂણાની વચ્ચેની બાજુ કઈ આવે તો AB એ અંતર્ગત બાજુ કહેવાય તો બે એ બે ત્રિકોણોની વચ્ચે બે ખૂણાઓ અને અંતર્ગત બાજુ જો સરખી હોય તો બે ત્રિકોણો એકરૂપ થાય તો તેને શું કહેવાય ખૂબાખૂબ શરત કહેવાય તો અહીંયા ત્રિકોણ ABC અને ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં શું સરખું છે જો બે ખૂણાઓ તો A બરાબર ખૂણો D છે એવી રીતે B AB બરાબર AB બરાબર કઈ બાજુ D સરખી છે એટલે અંતર્ગત બાજુ અને B બરાબર E એટલે ખૂણો બાજુ ખૂણો અને શું કહેવાય ખૂબાખૂબ ખૂબાખૂબ શરત પ્રમાણે આ બંને ત્રિકોણો શું બને એકરૂપ થાય માટે અહીંયા આપણે સંગતતા એ લઈશું ABC સંગત DEF એકરૂપતા છે કઈ શરત કહેવાય ખૂબાખૂબ ખૂબાખૂબ એટલે શું બે ત્રિકોણો વચ્ચે બે ખૂણાઓ અને અંતર્ગત બાજુ બરાબર બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે એકરૂપ હોય તો બંને ત્રિકોણો એકરૂપ કહેવાય અને ખૂબાખૂબ શરત કહેવાય એ રીતે બા 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 બાજુ 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 તો બે ત્રિકોણો વચ્ચે અનુરૂપ બાજુઓના માપ શું હોય સરખા હોય અનુરૂપ બાજુઓના માપ સરખા હોય તો બંને ત્રિકોણો એકરૂપ બને અહીંયા ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં AB બરાબર શું આપ્યું છે તો DE આપ્યું છે BC બરાબર BC 5 તો EF પણ 5 BC બરાબર EF અને ત્રીજું AC બરાબર DF એટલે અનુરૂપ બાજુના માપ સરખા હોય તો બંને ત્રિકોણો એકરૂપ બને તો તેને શું કહેવાય બાજુ 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 બા 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 શરત પ્રમાણે ABC સંગત DEF એકરૂપતા છે અને બા 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 શરત કહેવાય એટલે ખૂણો ખૂણો બાજુ જો અહીંયા બા ખૂણો બાજુ ખૂણો છે અહીં બાજુ અંતર્ગત હતી અહીંયા બાજુ અંતર્ગત નથી બે ખૂણા અને અંતર્ગત ન હોય તેવી બાજુ પણ બે ત્રિકોણો વચ્ચે એકરૂપ હોય તો પણ બંને ત્રિકોણો એકરૂપ બની શકે તો બે ખૂણા એ ની અંદર ખૂણો ડી બીની અંદર ખૂણો ઈ અને અંતર્ગત ન હોય તેવી બાજુ એસી અને ડી અંતર્ગત નથી
जरा ये बात के में थी अंतर्गत थी એટલે અંતર્ગત ન હોય તો પણ બે ત્રિકોણો એકરૂપ બને એ શરત ને શું કહેવાય કોખો બા શરત કહેવાય ત્રિકોણ એબીસી ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીઈએફ માં એ બરાબર ખૂણો ડી એ બરાબર ખૂણો ડી બી બરાબર ખૂણો ઈ અને અંતર્ગત ન હોય તે બાદ કરતા એસી આ સંજોગે ત્રણ છે તો આપણ ત્રણ એસી બરાબર ડીએફ એસી બરાબર ડીએફ અહીંયા ખૂણો ખૂણો બાજુ માટે એબી સંગત ડીએફ એકરૂપતા છે એને ખૂબ આ શરત કહેવાય બરાબર માટે એબીસી સંગત ડીએફ એકરૂપતા છે અને આપણે કુકુબા શરત કહેવાય તો લાસ્ટ શરત છે કાકબા તો કાટખૂણો કર્ણ અને બાજુ તો આ ત્રિકોણની અંદર એક એબીસી છે અને ડીઈએફ વિદ્યાર્થી મિત્રો કાટખૂણો કયો છે તો એ બી અને અહીંયા ઈ પર કાટખૂણો એટલે તેનું માપ કેવું હોય 90 અંશ ખૂણાનો તો એને કાટખૂણ ત્રિકોણ કહેવાય તો બે ત્રિકોણની અંદર ખૂણો બી અને ઈ કાટખૂણો છે કર્ણ જો તો એ કાટખૂણાની સામે બાજુને કર્ણ કહેવાય તો ખૂણા બી ની સામે બાજુ એ શું કહેવાય ઈ ની સામે બાજુ ને ડીએફ કર્ણ છે તો કર્ણ ના માપ પણ સરખા છે એટલે કાટખૂણો પણ સરખા કાટખૂણા તો 90 અંશ ના હોય સરખા હોય અને કર્ણ નું માપ પણ સરખું છે 5 5 અને એક બાજુ તો બીસી બરાબર ઈએફ તો આ શરત ને કાટખૂણો કર્ણ ની બાજુ ટૂંકમાં ને કાકબા એટલે આ રીતે બંને ત્રિકોણો પણ એકરૂપ બની શકે તો તેને આપણે કાકબા શરત કહેવાય તો એક ત્રિકોણની અંદર બંને ત્રિકોણની અંદર કાટખૂણા એક કર્ણ કાટખૂણ ત્રિકોણની અંદર કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે એકરૂપ હોય તો તે ત્રિકોણો શું કહેવાય એકરૂપ થાય અને શું કહેવાય કાકબા શરત કહેવાય તો અહીંયા ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ શું સરખું તો ખૂણો બી બરાબર ખૂણો ઈ બંને કાટખૂણા છે આ કાટખૂણા કાટખૂણા બધા સરખા જ હોય બધા 90 અંશ ના જ હોય કર્ણ કાટખૂણો કર્ણ કર્ણ કયો છે એસી 5 ડીએફ પણ 5 તો એસી બરાબર ડીએફ આ કર્ણ જેના માપ આપણે સરખા પેલા છે અને એક બાજુ બીસી બરાબર ઈએફ બીસી બરાબર ઈએફ બાજુ જે આપણે સરખી છે માટે કાકબા શરત પ્રમાણે એબીસી સંગત ડીઈએફ એકરૂપતા છે અને કાકબા શરત કેવા વિદ્યાર્થી મિત્રો એટલે આ રીતે કાટખૂણો કર્ણ અને બાજુ બે ત્રિકોણો વચ્ચે કર્ણ અને બાજુ અને અનુરૂપ કાટખૂણો જે છે એ સરખો હોય બંને ત્રિકોણો એકરૂપ કહેવાય અને શું કહેવાય કાકબા શરત કહેવાય તો વિદ્યાર્થી મિત્રો આ બંને વસ્તુ તમારે ક્લાસ વર્ક અને હોમવર્ક ની અંદર વ્યવસ્થિત સમજી અને લખવાની છે અને શરતોને સમજવાની છે કારણ કે આ શરતોનો ઉપયોગ તમને 10મા ધોરણની અંદર પણ ચેપ્ટર પણ તમને ચેપ્ટર 6 ની અંદર પણ ચેપ્ટર 6 જ છે એકરૂપતા માટેનું બરાબર ત્રિકોણની એકરૂપતા તો એની અંદર આ શરતોનો ઉપયોગ આવશે વિદ્યાર્થી મિત્રો આને વ્યવસ્થિત સમજી લેજો બરાબર તો તમને સરળતા રહેશે હવે આગળ આપણે આગળના લેક્ચરની અંદર જે પ્રમેય કરાવવાનો છે એ પ્રમેય આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું અહીં આપણે પૂરું કરીએ છીએ જય હિન્દ જય ભારત